નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શેરનું મૂલ્યાંકન, એનો દાખલો નંબર 21. નીચેની માહિતી પરથી ચોખ્ખી મિલકત પદ્ધતિએ શેરની કિંમત શોધો. ચોખ્ખી મિલકત પદ્ધતિએ આંતરિક મૂલ્ય મળે અને એમ કીધું હોય કે ઉપજના ધોરણે શેરની કિંમત શોધો તો એ બજાર મૂલ્ય મળે. તો એ આંતરિક મૂલ્ય શોધવાનું છે. પાકું સરવૈયું આવ્યું છે, એમાં શેર મૂડી છે 1000, ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો 1 લાખ, શેરની સંખ્યા છે 1000 અને ભરપાઈ શેર મૂડી છે 1 લાખ. 1000 10% પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100 નો 1 લાખ, એટલે પ્રેફરન્સ શેર મૂડી પણ 1 લાખ અને ચાલુ જવાબદારીમાં લેણદારો છે 2 લાખ. આ લેણદારો એ એકમાત્ર દેવું કહેવાશે. સ્થિર મિલકતોમાં દ્રશ્ય મિલકતો 3,80,000, અદ્રશ્ય મિલકતોમાં પાગડી 10,000 અને નફા નુકસાન ખાતું 10,000. આ પાગડી અદ્રશ્ય મિલકત અને નફા નુકસાન ખાતું એ અવાસ્તવિક મિલકત. પાગડી સહિત પરચુરણ મિલકતોની કિંમત 5,10,000 રાખવામાં આવી હતી, એટલે મિલકતોની બજાર કિંમત છે 5,10,000. જ્યારે બજાર કિંમત આપી હોય ત્યારે ચોપડે કિંમત એટલે પેલી પાકા સરવૈયા વાળી કિંમત ધ્યાનમાં લેવાની નથી. અને નહીં નોંધાયેલ જવાબદારી 10,000, જે ચોપડે નોંધવામાં નથી આવી એવી એક જવાબદારી છે 10,000. ખૂબ સહેલો દાખલો છે. સૌપ્રથમ ચોખ્ખી મિલકતોનું સૂત્ર મૂકીએ કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે કુલ મિલકતોમાં એક હવાલામાં પરચુરણ મિલકતો આપી છે 5,10,000. માઇનસ કુલ દેવામાં 2 છે, નહીં નોંધેલ જવાબદારી 10,000 અને બીજું છે લેણદારો 2 લાખ, એટલે દેવા 2,10,000 અને મિલકતો 5,10,000. તો 5,10,000 માંથી 2,10,000 બાદ કરો એટલે 3 લાખ. માઇનસ પ્રેફરન્સ શેર મૂડી, ચોખ્ખી મિલકતો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા ચોખ્ખી મિલકતો 2 લાખ અને ઇક્વિટી શેરની સંખ્યા 1,000 બરાબર 200. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.